હેલો વિદ્યાર્થી મિત્રો ચલો આજથી આપણે નીટ અને જે ડબલ ઈ તરફ જઈ રહ્યા છીએ ચલો નીટ ને જે ડબલ ઈ કેમિસ્ટ્રીમાં તો એના માટે પહેલી એક શરત કે તમને એન સી આર ટીની અગિયારમાંની ટોટલી બુક આવડવી જોઈએ બરાબર એટલે તમે એનસીઆરટીના બધા ચેપ્ટર વ્યવસ્થિત કરો બોર્ડ બોર્ડને અનુલક્ષીને તો તમને નીટમાં કોઈ તકલીફ હોતી નથી બરાબર તો આથી હું જે નીટનું ચેપ્ટર લઈ રહ્યો છું જે મેચ ચલાવેલો પરમાણવીય બંધારણ હવે એ પરમાણવીય બંધારણમાં જે જે ટોપિક ઇઝીલી પૂછી શકાય બરાબર જેવા કે આવું પરમાણવીયકરણો પાર્ટી શરૂઆતથી મેં વાત કરીશ ઇલેક્ટ્રોનની શોધ ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર ઇલેક્ટ્રોનનો વીજભાર પ્રોટોન અને ન્યૂટ્રોનની શોધ પરમાણુનો થમ્પનનો નમૂનો રૂટ પરમાણુનો કેન્દ્રીય નમૂનો તો આ બધા ટૉપિક એવા છે બરાબર એ ટેક્સ્ટબુકમાં બેઠા જ એ વાંચો એટલે એના પર આધારિત તમને નીચના કે જે ડબલ્યુના પ્રશ્ન આવડી જવાય આવડી જાય બરાબર હવે આપણે એવા પ્રશ્નો ઉપર જવાના છે જે થોડું ફેરવીને પૂછી શકાય બરાબર તો એવા એમસીક્યુ જો આપણે કરીશું તો આપણને ઘણો ફાયદો થશે બરાબર તો એવા પ્રશ્નમાં શરૂઆત આપણે કરવાના છે પરમાણુ ક્રમાંક ને દળ ક્રમાંક તો પરમાણુ ક્રમાંક એટલે તમને બધાને ખબર છે પરમાણુ ક્રમાંક એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જે આ પ્રોટોનની સંખ્યા તમે અહીંયા જોઈ શકો છો બરાબર છે હવે દર ક્રમાંક એટલે તમને બધાને ખબર પરમાણુ દળાંક કે દળ ક્રમાંક એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યૂટ્રોનની કુલ સંખ્યા જેને દર ક્રમાંક પરમાણુ ભારાંક કે પરમાણુ ભાર કહેવામાં આવે બરાબર અને દર ક્રમાંક એટલે આપણને ખબર પ્રોટોન વધતા ન્યૂટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક એટલે ડ ક્રમાંક એ બરાબર સૂત્ર આવે ઝેડ વધતા એન આ બધું આપણે શીખી ગયેલા છે અને આપણને ખબર કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યૂટ્રોનને સંયુક્ત રીતે ન્યુક્લિયોન્સ કહેવાય બરાબર છે અને આપણને ખબર ડર ક્રમાંકને ક્યાં લખવામાં આવે તો તત્વની સંજ્ઞાની ઉપર કાં તો ડાબી કાં તો જમણી તરફ લખવામાં આવે એને ડર ક્રમાંકને અથવા પરમાણુ ભારને અને પરમાણુ ક્રમાંક ઝેડ નીચે લખાય સાપેક્ષમાં લખાય બરાબર તો આ બધું આપણે ઓલરેડી ચર્ચા કરી ગયેલા છે બરાબર ચલો હવે એ હું મુદ્દા તરફ જઈશું કે જે થોડું તમને થોડુંક અલગ પ્રકારનું રહેશે તો ચાલો સમસ્થાનિકો આપણે સમસ્થાનિકો વિશે આપણને ખબર છે હું ઓક્સિજનના સમસ્થાનિકો લખીશ જોતા રહેજો સમસ્થાનિકો બરાબર તો હું અહીંયા ઓક્સિજનના સમસ્થાનિકો લખીશ બરાબર હવે ઓક્સિજનના સમસ્થાનિકો લખું તો આપણને બધાને ખબર આ ઓ આઠ પંદર આ ઓ આઠ સોળ અને આ ઓ આઠ સત તો તમે જોશો આ એના પરમાણુ ક્રમાંક સમાન છે જ્યારે આ દળ ક્રમાંક એટલે પરમાણુ ભારાંક જુદા જુદા હોય એટલે પહેલી વાત સમસ્થાનિકોમાં પરમાણુ ક્રમાંક સરખા હોય છે જો બરાબર હવે પરમાણુ ક્રમાંક સરખા હોય તો બીજી વાત પ્રોટોનની સંખ્યા પણ સરખી હોય ચલો પ્રોટોનની સંખ્યા સરખી હોય તો આપણને ખબર ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સરખી હોય એમાં બરાબર છે ચલો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો ઇલેક્ટ્રોન રચના પણ સરખી હોય અને ઇલેક્ટ્રોન રચના સરખી હોય તો એના રાસાયણિક ગુણધર્મો પણ સરખા હોય કારણ કે રાસાયણિક ગુણધર્મમાં ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે એટલે એનું કોષ્ટકમાં સ્થાન પણ સમાન હોય કારણ કે પરમાણુ ક્રમાંક સમાન છે એટલે સમસારિકો માટે પરમાણુ ક્રમાંક પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોન રચના રાસાયણિક ગુણધર્મ અને કોષ્ટકમાં સ્થાન બધું સરખું હોય જ્યારે એના દર ક્રમાંક આપણે જોઈ ગયા પરમાણુ ભાર કે દર ક્રમાંક અને એમાં રહેલા ન્યૂટ્રોનની સંખ્યા જુદી જુદી હોય જેમ કે તમે જોશો ન્યૂટ્રોનની સંખ્યા સુધી હોય તો આ એમાંથી ઝેડ બાદ કરવાનું આપણે શીખી ગયેલા છે ખબર ને તો આમાં ન્યૂટ્રોનની સંખ્યા કેટલી થવાની તો સાત થશે જો આમાં ન્યૂટ્રોનની સંખ્યા કેટલી થશે આઠ થશે ને આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે નવ થશે જો એટલે ન્યૂટ્રોનની સંખ્યાની અંદર જુદી જુદી આવે અને ભૌતિક ગુંદરમાં પણ જુદા જુદા આવે તો આ કેટલાક હાઇડ્રોજનના સંસ્થાની બતાવેલા છે બધામાં પરમાણુ ક્રમાંક સરખો છે ને દર ક્રમાંક જુદો જુદો છે એ ઓક્સિજનના સંસ્થાનિકો બતાવેલા છે પરમાણુ ક્રમાંક સરખા છે પરમાણુ ભારંક જોડાઈ જુદા છે બતાવેલા છે એના પરમાણુ ક્રમાંક સરખા છે આપણને બધાને ખબર સમ ભારિકોમાં ડર ક્રમાંક સરખા હોય પણ પરમાણુ ક્રમાંક જોડા બરાબર ને દળ ક્રમાંક સરખા હોય પણ પરમાણુ ભારાંક જુદા હોય તો એવા આર્ગોન અઢાર ચાલીસ પછી કેલ્શિયમ વીસ ચાલીસ જો બરાબર અને વીચ બતાવો પોટેશિયમ ઓગણીસ ચાલીસ તમે જો સાવ ઉપર દળ ક્રમાંક એ બરાબર ને તો દળ ક્રમાંક સરખા છે પરમાણુ ભાર સરખા છે પણ આ પ્રોટોનની સંખ્યા પરમાણુ ક્રમાંક કેવા છે જુદા છે બરાબર એટલે આ સંભારિકો તો ચાલો જોઈએ તો સંભારિકોમાં દળ ક્રમાંક એટલે પરમાણુ દળાંક સરખા હોય અને બીજું ન્યુક્લિયોન્સની સંખ્યા સરખી હોય ન્યુક્લિયોન્સ એટલે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા તમે જોશો ન્યુક્લિયસ આમાં કેટલા આવવાના તોમાં પ્રોટોન કેટલા અઢાર ન્યુટ્રોન ચાલીસમાંથી અઢાર જાય એટલે ઓગણીસ સોરી ચાલીસમાંથી અઢાર જાય બે બાર ચલો આમાં પ્રોટોન્સ કેટલા થવાના તો વીસ ન્યુટ્રોન કેટલા થવાના તો ચાલીસ માંથી વીસ જાય એટલે વીસ એટલે ચાલીસ તો આપણ પણ ચાલીસ અને આ પણ ચાલીસ જો ન્યુટ્રોનની સંખ્યા ચલો એ રીતે અહીંયા જો આમાં પ્રોટોન કેટલા થવાના ઓગણીસ ન્યુટ્રોન કેટલા થવાના ચાલીસ માટે ઓગણીસ જાય તો એકવીસ ન્યુક્લિઓ ન્યુક્લિયો સરખી હોય ને પરમાણુ દળ પરમાણુ દળાંક પણ સરખા હોય બરાબર છે જ્યારે આપણે આની વાત કરીશું જો પરમાણુ ક્રમાંક પ્રોટોનની ઇલેક્ટ્રોનની અને ન્યુટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોલોજીના રાસાયણિક ગુણધર્મ આવર્ત કોષ્ટકમાં સ્થાન આ બધું એના વડે જુદું હોય કોના માટે સાંભારિકો માટે ચેક કરી શકો છો ચલો એના ઉદાહરણ આપેલા છે જો આ રૂણા ચાલીસ કે ઓગણીસ ચાલીસ ને કેલ્શિયમ વીસ ચાલીસ સત્તેર આવી અને બાકીના બે બીજા ઉદાહરણ આપેલા છે તો આપણી વાત કરી ગયા સંભાવિકો તો સાંભારિકોમાં યાદ રાખવાના પરમાણુ રણાંક શેખા પણ પરમાણુ ક્રમાંક જુદા જુદા ચલો હવે સંભારિકોને આઈસોબાર કહેવાય ને સંસ્થાનિકોને આઇસોટોપ્સ કહેવાય આપણે તો વાત કરી ગયા છે હવે આઇસોટોન્સ આઈસોટોન્સ એટલે તમને ઉદાહરણ આપી દો આઈસોટોન્સ આ સિલિકોન ચૌદ ત્રીસ ફસફરસ પંદર એકત્રીસ અને સલ્ફર સોળ બત્રીસ તમે જોશો પરમાણુ ક્રમાંક પણ જુદા જુદા છે ને દળ ક્રમાંક પણ જુદા જુદા છે પણ એમાં ન્યૂટ્રોનની સંખ્યા ગણો તો ત્રીસમાંથી ચૌદ જાય ન્યૂટ્રોનની સંખ્યા તો સોળ એકત્રીસમાંથી પંદર જાય તો સોળ અને બત્રીસમાંથી સોળ જાય તો સોળ જો એટલે આઇસોથોન્સમાં ન્યૂટ્રોનની સંખ્યા સરખી હોય આઇસોથોન્સનું બીજું નામ છે સમ ન્યુટ્રિકો જો બરાબર છે તો એમાં ન્યૂટ્રોનની સંખ્યા સરખી હોય જોઈ શકો છો ચલો પણ પરમાણુ ક્રમાંક દળ ક્રમાંક પ્રોટોનને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન રચના ભૌતિક અને રાસાયણિક ઉંદરમાં અને આવાસ કોષ્ટકમાં સ્થાન એ બધું જુદું હોય અને આવા કેટલાક ઉદાહરણ અહીંયા આપેલા છે તમે જોઈ શકો છો જેમાં પ્રોટોન પરમાણુ ક્રમાંક અને ડર ક્રમાંક જોડા ન્યૂટ્રોનની સંખ્યા બધામાં સરખી છે બરાબર છે ચેક કરી શકો છો ચલો હવે આ ત્રણ વસ્તુ તો આપણે ઓલરેડી શીખેલા હતા હવે જે વધારાનું છે જે આપણી બુકમાં નથી તેના માટે જઈશું આઈસોસ્ટર્સ હવે આઇસોટોર્સ એટલે શું તેમાં પરમાણુની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય ધ્યાનમાં રાખજો શું થાય પરમાણુની સંખ્યા ને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય આઈસોસ્ટર્સ બરાબર છે દાખલા તરીકે એક ઉદાહરણ આપું એન ને સી આજો ચલો હવે આમાં પરમાણુ કેટલા છે તો બંને આમાં પરમાણુ છે બે જો ને આમાં પણ કેટલા પરમાણુ છે તો બે હવે ઇલેક્ટ્રોનની સંખ્યા ચેક કરો તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક સાત એવા બે છે એટલે સાત દુ ચૌદ આમાં કાર્બનનો છ અને ઓક્સિજનનો આઠ એટલે ચૌદ જો એટલે પરમાણુની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા બંને સરખી હોય તો એને આઇસોટોચ તરીકે ઓળખાય જેવા ઉદાહરણ તમને આપ્યું બરાબર છે એટલે એના ભૌતિક અને રાસાયણિક ગુંધર્માં જુદા જુદા હોય કારણ કે ઇલેક્ટ્રોનિક સંખ્યા જૂદી પડે એટલે રાસાયણિક ગુંધારમાં જુદા પડે એટલે આવા બધા ઉદાહરણ અહીંયા આપેલા છે તમે જોશો એન ટુ સી ઓ સી ઓ ટુ એન ટુ ઓ એચ સી ઓ એમજીએસ સી સિક્સ એટ સિક્સ બી થ્રી થ્રી એટ સિક્સ તો બધા એવા છે આઇસોશ કે જેમાં પરમાણુની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય બરાબર છે તો આ આપણે આઇસોથોસ પર ચર્ચા કરી બરાબર છે ચલો બીજા કેટલાક ટોપિક ઉપર આપણે આગળ જઈશું હવે હવે આપણે વાત કરવાના છે સમ ઇલેક્ટ્રોનિક અથવા આઇસો ઇલેક્ટ્રોનિયા તો સમ ઇલેક્ટ્રોનિક અથવા આઈસો ઇલેક્ટ્રોનિયમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોન રચના સમાન હોય પણ દર ક્રમાંક કે પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય બરાબર છે ચલો તો મેં તમને ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવશે બરાબર છે ચલો આઇસો ઇલેક્ટ્રોનિક આઇસો ઇલેક્ટ્રોનિયા એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય ઇલેક્ટ્રોન રચના સરખી હોય દાખલા તરીકે એન ટુ ઓ સી ઓ ટુ સીએન માઇનસ બરાબર ચલો ચેક કરો તો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય એટલે ઇલેક્ટ્રોન રચના સમાન થશે જ ચલો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો સાત એવા બે એટલે સાદુ ચૌદ ને ઓક્સિજનનો આઠ એટલે આમાં કેટલા ઇલેક્ટ્રોન થયા બાવીસ ચલો કાર્બનનો પરમાણુ ક્રમાંક છ ઓક્સિજનનો આઠ આઠ દુ સોળ સોળ ને છ બાવીસ જુઓ ચલો કાર્બનનો છ નાઇટ્રોજનનો સાત છ ને સાત તેર ઓક્સિજનનો આઠ એટલે એકવીસ માઇનસ વન છે એટલે ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે ઇલેક્ટ્રોન થયા કે નહીં એટલે આ બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી એટલે ઇલેક્ટ્રોન સમાન થાય તો એને આઈસો ઇલેક્ટ્રોનિયા કહેવાય એટલે આઈસો ઇલેક્ટ્રોનિયા અથવા સમ ઇલેક્ટ્રોનિયા ધ્યાનમાં રાખવાનું તો એવા ઘટકો જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય બરાબર છે તો ચલો એવા કેટલાક છે N2O CO2 ઓ સી ઓ ટુ સીએન ઓ માઇનસ જેમાં બાવીસ ઇલેક્ટ્રોન આપણે જોયા સીઓ સીએન માઇનસ એન ટુ જેમાં ચૌદ ઇલેક્ટ્રોન ચેક કરી લેજો તો અમે પછી મેં પીડીએફ મોકલી આપીશ એચ માઇનસ એચ ઇલઆઈ પ્લસ પ્લસ ટુ જેમાં બે ઇલેક્ટ્રોન બરાબર ચલો બી માઇનસ થ્રી એસ માઇનસ ટુ માઇનસ જેમાં અઢાર ઇલેક્ટ્રોન બરાબર તો આ બધાથી આઈસો ઇલેક્ટ્રોની અથવા સમ બરાબર ચલો હવે આપણે વાત કરવાના છે આઇસો ડાયાફર્સ ચલો આઇસોડાયાફર્સનો અર્થ શું થાય તો આઇસોડાયાફર્સમાં એન માઇનસ ઝેડ સરખા હોય એટલે ન્યુટ્રોનની સંખ્યા માઇનસ પરમાણુ ક્રમાંક સરખા હોય એન માઇનસ ઝેડ સરખા હોય અથવા એ માઇનસ ટુ ઝેડ સરખા હોય તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે આઇસોડાયાફર્સ તરીકે ઓળખાય બરાબર છે પણ પરમાણુ ક્રમાંક છે ડાયર ક્રમાંક છે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન છે ભૌતિક અને રાસાયણિક ગુંદરમાં જુદા જુદા હોય ચલો મેં તમને એક ઉદાહરણ આપી દઉં તમને ખ્યાલ આવી જશે બરાબર આઈસો દાયા ફર્સ બરાબર છે ચલો ઉદાહરણ આપો યુરેનિયમ બાણું બસો પાંત્રીસ ઓકે અને બીજું આપીશ તમને થોડિયમ નેવું બસો એકત્રીસ બરાબર છે હવે આપણે ચેક કરીએ એન માઇનસ ઝેડ બરાબર ચલો એન માઇનસ ઝેડ ન્યૂટ્રોનની સંખ્યા તો એન હોધી કાઢીએ પહેલાં બસો પાંત્રીસ ઓછા બાણું પાંચમાંથી બે જાય તો ત્રણ તેરમાંથી નવ જાય તો ચાર એકસો તેતાલીસ ઓકે ઝેડ પરમાણુ ક્રમાંક છે બાણું તો ચલો એન માઇનસ ઝેડ કરી દઈએ એકસો તેતાલીસ ઓછા બાણું ત્રણમાંથી બે જાય તો એક ચૌદમાંથી નવ જાય તો પાંચ લેખામાં ના ચલો આમાં એમ જુઓ બસો એકત્રીસ ઓછા નેવું આની અંદર જો એટલે એક તેર માંથી નવ જાય તો ચાર ને એકસો એકતાલીસ ચલોઝેટ જુઓ નેવું તો એન માઇનસ કરો એકસો એકતાલીસ ઓછા નેવું એટલે એ ચૌદમાંથી નવજાય તો પાંચ તો જો એન માઇનસ ઝેડ બંનેમાં સરખા છે અને એ રીતે તમે એ માઇનસ ટુ ઝેડ કરશો તો પણ સરખા આવશે તો એને આઈસો ડાયફ તરીકે ઓળખવામાં આવે બરાબર છે તમે જો પરમાણુ એન માઇનસ ઝેડ અથવા એ માઇનસ ટુ ઝેડ સરખા હોય તો એ આઈસો તરીકે ઓળખાય બરાબર તો આવા કેટલાક વધારાના મુદ્દા જે તમને કરાવી જેમાં આપણે જોઈ ગયા આઈસો આઇસો કે જેમાં પરમાણુની અને ઇલેક્ટ્રોનિક સંખ્યા સરખી હોય પછી જોઈ ગયા સમ ઇલેક્ટ્રોનિય આઈસો ઇલેક્ટ્રોનિક જેમાં ઇલેક્ટ્રોનિક સંખ્યા કે ઇલેક્ટ્રોન એટલા સમાન હોય ને આઈસો જેમાં એન માઇનસ ઝેડ સરખા હોય બરાબર છે તો આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું ને એના ઉદાહરણ ધ્યાનમાં રાખજો તો આવો કોઈ પણ પ્રશ્ન જો તમને પૂછે આના પર આધારિત તો એ તમને આવડી જાય તો ચાલો હવે આપણે શું કરીશું તો આ પરમાણુ ક્રમાંક છે પ્રોટોનની સંખ્યા ન્યુટ્રોનની સંખ્યા બરાબર અને સંસ્થાનિકો સંભારિકો આઈસોપોન્સ તો એના પર આધારિત હવે આપણે એમસીક્યુ કે પૂછી શકાય તો એ આપણે જોવાના છે બરાબર તો ચલો એવા કેટલાક એમસીક્યુ કરી આ ટોપિક ઉપર આધારિત એમસીક્યુ આપણે લઈએ છીએ સલ્ફર આયનમાં સોળ ન્યુટ્રોન અને અઢાર ઇલેક્ટ્રોન છે તથા પોટેશિયમ આઇનમાં એકવીસ ન્યૂટ્રોન અને અઢાર ઇલેક્ટ્રોન છે તો તેમના માટે વિકલ્પ કયો યોગ્ય છે બરાબર તો આપણે જોવાનું કે સલ્ફરમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો સલ્ફરમાં સોલ ન્યૂટ્રોન છે તમે અહીંયા જોઈ શકો છો બરાબર ચલો સલ્ફરમાં સોલ ન્યૂટ્રોન છે તો સલ્ફરમાં જે સોલ ન્યૂટ્રોન છે એટલે એ માઇનસ ઝેડ સોળ થવાના ન્યૂટ્રોનની સંખ્યા તો જોઈ લઈએ સલ્ફર આયન આપેલો છે હા ખાસ ચેક કરી રાખજો સોલ ન્યૂટ્રોન તો ન્યુટ્રોન ચેક કરીએ પહેલાં સલ્ફરમાં જો તો પહેલાં આ સલ્ફર છે આયન એમાં બત્રીસ ઓછા વિકલ્પમાં જવું પડશે આપણે તો બત્રીસ ઓછા અઢાર કરો તો ચૌદ આવે એટલે આ જવાબ તો નહીં હશે આપણો ખ્યાલ આવે છે ચલો હવે આમાં ચેક કરો બત્રીસ ઓછા સોળ હા આમાં સોળ આવશે એટલે ન્યૂટ્રોન સોળ થશે જો આપણો એ માઇનસ ઝેડ યાદ છે ને તો આ સલ્ફર આયનમાં સોળ ન્યૂટ્રોન થાય છે હવે ચેક કરો અઢાર ઇલેક્ટ્રોન છે આમાં હં આનો પરમાણુ ક્રમાંક સોળ એટલે પ્રોટોન સોળ અને આયન છે એટલે ઇલેક્ટ્રોન સરખા નહીં આવે એટલે પ્રોટોન સોળ છે અને ઇલેક્ટ્રોન શું થશે સોળ વત્તા માઇનસ ટુ એટલે બે મેરા એટલે સોલને બે અઢાર એટલે અઢાર ઇલેક્ટ્રોન પણ છે જો એટલે આની અંદર સોળ પ્રોટોન પણ છે ને અઢાર ઇલેક્ટ્રોન પણ છે કારણ કે સોલ તથા સોલ ઇલેક્ટ્રોન હોય પણ માઇનસ ટુ છે એટલે બે મેરાવાના એટલે સોલને બે અઢાર ઓકે ચલો હવે કીધું પોટેશિયમ આયનમાં એકવીસ ન્યૂટ્રોન છે ચાલો આમાં આ તો આપણો સાચો છે એટલે આમાં ચેક કરો પોટેશિયમ આયનમાં એકવીસ ન્યૂટ્રોન છે તો નવમાંથી નવ જાય તો ઝીરો ન્યૂટ્રોન એટલે આમાંથી આ બાદ કરવાનું ખબર છે ને એમ એ માઇનસ ઝેડ આ ઉપર એ હોય ને નીચે જેડ પ્રમાણુ ક્રમાંક હોય નવ માઇનસ નવ ઝીરો ત્રણમાંથી એક જાય તો બે એટલે વીસ થાય એટલે આ નહીં આવશે તો આમાંનો આ છે જો અહીંયા ઓકે ચલો આમાં જોઈએ લો ચાલીસ ઓછા ઓગણીસ એકવીસ થાય દસમાંથી નવ જાય તો એક બરાબર અને ત્રણમાંથી એક જાય તો બે ઓકે આમાં એકવીસ ન્યૂટ્રોન આવી ગયા અને અઢાર ઇલેક્ટ્રોન ચાલો આનો પરમાણુ ક્રમાંક ઓગણીસ એટલે પ્રોટોન ઓગણીસ પણ તમને જોશો પ્લસ વન એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા એક ઓછી થવાની ઓગણીસમાંથી એક જાય તો અઢાર એટલે આની અંદર આપણો જવાબ સાચો છે બરાબર એટલે આની અંદર સોલ ન્યૂટ્રોન પણ છે ને અઢાર ઇલેક્ટ્રોન પણ છે તે રીતે પોટેશિયમમાં અહીંયા એકવીસ ન્યૂટ્રોન પણ છે ને અઢાર ઇલેક્ટ્રોન છે એટલે આપણો જવાબ કયો હશે તો સી હશે ઓકે તો આ રીતે થોડીક મહેનત કરવી પડે તો આપણો જવાબ આવી જાય બરાબર ચલો તો આવા પ્રશ્ન પૂછાતા હોય છે આગળ વધીએ નીચેના પૈકી કયા ઘટકો આઈસોબાસ છે આઈસોબાસ નો અર્થ થાય સંભારિકો શું અર્થ થાય સંભારીકો બરાબર સંભારિકો એટલે શું ખબર છે ને તો સમિકો એટલે આપણને બધાને ખબર પરમાણુ ડર સરખા શું સરખા પરમાણુ ડર સરખા ચલો પરમાણુ ડર એટલે માઠા જોવાના બધાના માઠા જો માઠા સરખા હોવા જોઈએ તો પહેલા ઓપ્શનમાં ઓપ્શન પરમાણુ ક્રમાંક જુદા છે બાકીના ઓપ્શન જોઈ લો આ તો નહીં આવે આ પણ નહીં આવે ને આપણને નહીં આવે એટલે ઓપ્શન કયો આવવાનો એ બરાબર તો આ રીતે તમે શોધી શકો ચલો નેક્સ્ટ ત્રીજા પ્રશ્નો ઉપર જઈશું ત્રીજા પ્રશ્નમાં આપણે જઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે પરમાણુ પરમાણુ છે 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 ને જો બરાબર અને વાય એમ એન તો એકબીજામાં આઈસોથોન્સ હોય તો વિકલ્પ કયો હશે ચલો આઇસોન્સનો અર્થ શું થાય તો બંનેમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી બંનેમાં ન્યૂટ્રોનની સંખ્યા સરખી ઓકે ચલો બંનેમાં ન્યૂટ્રોનની સંખ્યા સરખી છે બરાબર ચલો તો આમાં ન્યૂટ્રોન કેટલા છે ચેક કરો એ એ બી તો આમાં ન્યૂટ્રોન આવશે બી માઈનસ એ જો જે એ માઇનસ ઝેડ એટલે બી માઇનસ એ આવશે આમાં ન્યૂટ્રોન કેટલા આવવાના એમ ને તો આમાં ન્યૂટ્રોન આવશે એન માઇનસ એમ જો તો આમાં બી માઇનસે ને આમાં એન માઇનસ એમ અને બંનેમાં ન્યૂટ્રોનની સંખ્યા સરખી એટલે બી માઇનસે બરાબર એન માઇનસ એમ એટલે આપણો જવાબ આ આવશે અને એ જવાબ છે આપણો બી જોઈ શકું છું બરાબર છે તો આ રીતે સોલ્વ કરી શકાય ફરીથી આમાં ન્યૂટ્રોનની સંખ્યા બી માઇનસ છે જુઓ આમાં ન્યૂટ્રોનની સંખ્યા એન માઇનસ એમ અને આઈસો ત્રણસો એટલે બંનેમાં ન્યૂટ્રોનની સંખ્યા સરખી તે બી માઇનસ એ બરાબર એન માઇનસ એમ જો તો આ રીતે એને સોલ્વ કરી શકાય ચલો નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈશું ચલો નેક્સ્ટ પ્રશ્ન ઉપર આપણે જઈએ કે નીચે આપેલા નીચે પૈકી આપેલા જોડકામાં કયો વિકલ્પ યોગ્ય છે ચલો આમાં જો પી માઇનસ થ્રી ઓ માઇનસ બે એફ માઇનસ ચલો પહેલો કહ્યું છે આની સાથે આઇસોટોનિક આની સાથે સમ ઇલેક્ટ્રોનિક ને આની સાથે આઇસોટોપ્સ ચલો આઇસોટોપ્સ એટલે સમસ્થાનિક સમ ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી ને આઇસોટોનિક એટલે ન્યૂટ્રોનની સંખ્યા સરખી ઓકે ચલો આમાં પી માઇનસ થ્રી એટલે આમાં ઇલેક્ટ્રોન પહેલાં ચેક કરી લો પંદર ને ત્રણ અઢાર ઇલેક્ટ્રોન છે જો ચલો આઇસોટોનિકમાં એકત્રીસમાંથી પંદર જાય તો સોળ ને આમાં દસ આવેલા હૈશો તો એક તો નહીં થાય સમ ઇલેક્ટ્રોન એમાં ચેક કરો આમાં કેટલા ઇલેક્ટ્રોન અઢાર આમાં કેટલા ઇલેક્ટ્રોન થાય સોળ ને બે અઢાર હા એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા અઢાર થઈ ગઈ જો આ પંદર પરમાણુ ક્રમાંક ને માઇનસ થ્રી એટલે ત્રણ મેળવે એટલે આમાં ઇલેક્ટ્રોન થવાના અઢાર જ્યારે આમાં પણ ઇલેક્ટ્રોન અઢાર થાય જો આ સોળ ને માઇનસ ટુ એટલે બે મેળવવા પરમાણુ ક્રમાંક સોળ એટલે સોળ ઇલેક્ટ્રોન માઇનસ ટુ એટલે બે મેળવી એટલે અઢાર ઇલેક્ટ્રોન એટલે આમાં પણ અઢાર ઇલેક્ટ્રોન એટલે આપણે જોઈ શકીએ કે પહેલાં હાથે ક્યુ આવશે જો એટલે પહેલાં હાથે ક્યુ આવશે ચલો બીજો ઓપ્શન જોઈએ ઓ માઇનસ ટુ ને આઠ ચલો પહેલાં ચેક કરો ન્યૂટ્રોન પહેલાં એ ચેક કરીએ સોળમાંથી આઠ જાય તો આઠ આઠ ન્યૂટ્રોન આમાં વીસમાંથી દસ જાય તો દસ એટલે દસ ન્યૂટ્રોન એટલે આઇસોથોનિક નથી બરાબર આમાં સમ ઇલેક્ટ્રોન અહીંયા તો આવી ગયો એટલે આ ચેક કરો આઇસોથ એટલે સમસ્થાનિકો અને એટલે ખબર ને તમને પરમાણુ ક્રમાંક સરખા પણ ડર ક્રમાંક જુદા જુદા ચલો જો પરમાણુ ક્રમાંક કેટલો આઠ તો આનો પણ આઠ છે જુઓ આનો ડર ક્રમાંક એટલો છે સોળ તો આનો સત્તર છે જો એટલે પરમાણુ ક્રમાંક સરખા છે પણ દળ ક્રમાંક જુદા જુદા છે લાઈસોટોપ્સ આવી ગયો એટલે બીજા હાથે આવશે આર જો બરાબર અને હવે બાકી રહ્યો ચેક કરી લો ન્યુટ્રોન ઓગણીસ માંથી નવ જાય તો દસ એટલે આમાં દસ ન્યુટ્રોન ને આમાં પણ ચેક કરો વીસમાંથી દસ થાય તો દસ એટલે આમાં પણ દસ ન્યુ એટલે આ થવાનો આઈસો ત્રણે બરાબર એટલે આ રીતે વારાફરતી વારાફરતી મેં જે રીતે કર્યું તે રીતે તમારે પણ પ્રેક્ટિસ કરવી પડે મેઈન સોલ્યુશન કઈ રીતે કરવું તે અહીંયા બહુ અગત્યનું હોય આપણે નીટમાં બરાબર એટલે હવે એમસી ક્યુ કરીએ તો વધારે મજા આવે ચાલો એટલે પહેલાં હાથે આવીશું ક્યુ બીજા હાથે આવ્યું આર ને ત્રીજા હાથે આવ્યું પી એટલે આપણો જવાબ આવશે બોમ્બે બી બરાબર આ રીતે સોલ્વ કરશો તો બધા એમ સીક્યુની પીડીએફ તમને મોકલવામાં આવશે અને લખવાના છે નોટમાં બરાબર છે ચાલો તો આ જોઈ ગઈ આપણે ચાર એમ સીક્યુ બીજા કેટલા એમ સીક્યુ પર અગર દઈશો આપણે ચાલો હવે છે યુ એક્સ એ એક્સ દર ક્રમાંક છે ને એ પરમાણુ ક્રમાંક છેનું રૂપાંતર પી વાય દર ક્રમાંકને બી પરમાણુ ક્રમાંકમાં થાય છે તો ન્યૂટ્રોનની સંખ્યામાં ઘટાડો કેટલો થાય તો આ જોઈ ગયા તેવો છે સિમ્પલ છે એકદમ બરાબર જોઈ લઈએ તો આ યુ એક્સ ચલો આમાં ન્યૂટ્રોનની સંખ્યા કેટલી થવાની તો આમાં ન્યૂટ્રોનની સંખ્યા થવાની એ માઇનસ ઝેડ એટલે એક્સ માઇનસ એ ચલો આમાં ન્યૂટ્રોનની સંખ્યા કેટલી થવાની તો વાય માઇનસ બી બરાબર તો આમાં ન્યૂટ્રોનની સંખ્યા આપણે આટલી થશે વાય માઇનસ બી બરાબર હવે ઘટાડાની વાત કરીએ તો આમાંથી આ ઓછો થઈ જશે બરાબર એટલે ન્યૂટ્રોનની સંખ્યામાં થતો ઘટાડો બરાબર એક્સ માઇનસ એ માઇનસ વાય માઇનસ બી એટલે આપણો જવાબ આવશે એ બરાબર છે એટલે ફરીથી આમાં ન્યૂટ્રોનની સંખ્યા એક્સ માઇનસ એ છે આમાં ન્યૂટ્રોની સંખ્યા વાય માઇનસ પી છે જો

પહેલા તો આપણે વિચારીએ કે નાઇટ્રેટ આયન એટલે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક સાત એટલે એમાં ઇલેક્ટ્રોન સાત થવાના સાત ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આઠ પણ એવા ત્રણ પરમાણુ છે એટલે એમાં ઇલેક્ટ્રોન આઠ થવાના એટલે ત્રણ ગુણ્યા આઠ બરાબર ચાલો પ્લસ માઇનસ વન છે એટલે માઇનસ વન છે એટલે એક ઇલેક્ટ્રોન ઉમેરાય ફરીથી નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક સાત એટલે સાત ઇલેક્ટ્રોન ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આઠ એટલે આઠ ઇલેક્ટ્રોન પણ એવા ત્રણ છે એટલે ત્રણ ગુણ્યા આઠ માઇનસ વન છે એક ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે હવે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ તો સાત વત્તા ચોવીસ વત્તા એક એટલે અને સાત ને ચોવીસ એકત્રીસ એકત્રીસ ને એક બત્રીસ એટલે ઇલેક્ટ્રોન સંખ્યા આવશે બત્રીસ અને આપણો બત્રીસ જવાબ આવી જો બરાબર તો આ રીતે શકાય ખ્યાલ આવતો હોય ને બધાને ઓકે ચાલો મસ્ત પ્રશ્ન ઉપર જઈશું હવે આપણે બરાબર સાતમો પ્રશ્ન છે ઓક્સિજન આઠ સોળમાં ન્યુટ્રોનની સંખ્યા અડધી અને ઇલેક્ટ્રોનની સંખ્યા બમી કરતા તેના દળમાં ખાલી જગ્યા થાય હવે આપણે વાત કરીએ શરૂઆતમાં શરૂઆતમાં બરાબર તો શરૂઆતમાં ઓક્સિજન આઠ સોળ છે જોજો ચલો પ્રોટોન કેટલા છે તો આઠ ઇલેક્ટ્રોન કેટલા છે ઇલેક્ટ્રોન પણ આઠ છે તટસ્થ છે એટલે પ્રોટોન જેટલા ઇલેક્ટ્રોન હોય ન્યુટ્રોન કેટલા છે તો એ માઇનસ ઝેડ સોળમાંથી આ જાય તો આઠ આઠ છે બરાબર હવે આપણને ખબર ડર માટે જવાબદાર કણો કયા તો આપણને ખબર દર માટે જવાબદાર કણ બે જ આવે પ્રોટોન ને ઇલેક્ટ્રોન એટલે દર માટે પ્રોટોન વત્તા ન્યુટ્રોન આ બે જ જવાબદાર કણ તો પ્રોટોન આઠ ન્યુટ્રોન આઠ એટલે ડર શરૂઆતનું ડર થવાનું થવાનું બરાબર માટે ઇલેક્ટ્રોન જવાબદાર નથી કારણ કે ઇલેક્ટ્રોન દર નહીવત હોય બરાબર એટલે દર માટે પ્રોટોન ન્યૂટ્રોન કારણ કે કેન્દ્રમાં બધું દળ કેન્દ્રમાં હોય છે આપણે ચર્ચા કરી ગયેલા બરાબર એટલે આ શરૂઆતમાં છે ચલો હવે અંતમાં આવીએ અંતમાં ચલો હવે શું કર્યું ન્યુટ્રોનની સંખ્યા અડધી કરવાની અડધી આ ન્યુટ્રોનની સંખ્યા એટલે આઠના અડધા ચાર ઇલેક્ટ્રોનની સંખ્યા બમણી કરવાની આ ઇલેક્ટ્રોનની સંખ્યા બમણી બમણી એટલે આઠના બમણા સોળ ને પ્રોટોન તો જેટલા છે એટલા જ રહેવાના કેટલા આઠ બરાબર ચાલો હવે જોજો તો આપણને ખબર ડર માટે જવાબદાર કણ કોણ તો પ્રોટોન ને ન્યૂટ્રોન ઇલેક્ટ્રોન ડર માટે જવાબદાર નથી આપણે વાત કરી ગયા તો ચાલો હવે ડર કેટલું થશે જો તો પ્રોટોન વત્તા ન્યૂટ્રોન તો પ્રોટોન આઠ ન્યૂટ્રોન ચાર એટલે બાર થઈ ગયું કે ડર

માઇનસ અંતિમ દર છેદમાં શરૂઆતનો દર ગુણ્યા સો શું યાદ રાખવાનું ડરના ટકામાં થતો વધારો બરાબર સૂત્ર યાદ રાખજો શરૂઆતનો દર છેદમાં અંતિમ દર છેદમાં શરૂઆતનો દર માઇનસ અંતિમ દર છેદમાં શરૂઆતનો દર ગુણ્યા સો હવે શરૂઆતનો જે દર છે કેટલું છે સોળ અંતિમ દર બાર ને આ સોળ ગુણ્યા સો એટલે ચાર ભાગ્ય સોળ ગુણ્યા સો અને આનો જવાબ તમે જોશો ચાર સો ને આ પચીસ એટલે દરના ટકામાં થતો ઘટાડો પચીસ એટલે આપણો જવાબ આવશે આ પચીસ ટકા જો બરાબર છે એ જ રીતે ધારો કે તમને કોઈ દરના ટકામાં વધારો પૂછે શું પૂછે દરના ટકામાં થતો વધારો પૂછે તો તમારે શું કરવાનું શરૂ તો અહીંયા જરાક સૂત્ર બદલાશે અંતિમ દર ભાગ્ય માઇનસ શરૂઆતનું ડર છેદમાં શરૂઆતનું દર ગુણ્યા સો બરાબર એટલે વધારો પૂછે તો અંતિમ દરમાંથી શરૂઆતનો દર બાદ કરવાનું છેમાં શરૂઆતનું દર ગુણ્યાસો ને ઘટાડો પૂછે તો શરૂઆતના દરમાંથી અંતિમ દર બાદ કરવાનું છેદના શરૂઆતનો દર ગુણ્યા સો તો આવા દાખલા આ રીતે બહુ સહેલાઈથી તમે કરી શકો ખ્યાલ ને તો ફરીથી ન્યૂટ્રોનની સંખ્યા શરૂઆતમાં કેટલી છે પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યૂટ્રોન તે લઈ લો અને આપણને ખબર દર માટે જવાબદાર કારણ પ્રોટોન અને ન્યૂટ્રોન તો એ લઈ લીધા ઇલેક્ટ્રોન દર માટે જવાબદાર નથી ઓકે પછી કીધું કે ન્યૂટ્રોનની સંખ્યા અડધી એટલે ચાર ઇલેક્ટ્રોનની સંખ્યા બમણી એટલે સોળ એ પ્રોટોનની સંખ્યા તો આઠની આઠ જ રહેવાની હવે દર માટે જવાબદાર પ્રોટોન એ ન્યૂટ્રોન એટલે એના સવારો કરી દાર આવ્યા હવે આપણે સૂત્ર મૂકી દો એના ટકામાં થતો ઘટાડો બરાબર શરૂઆતનો દર છે માઇનસ અંતિમ દર છેદના શરૂઆતના દર ગુણ્યા સો અને કિંમત મૂકીએ આપણો ઘટાડો આવી ગયો પચીસ ટકા તો આ સૂત્ર આપણા માટે મેઇન અગત્યનું છે બરાબર તો આવી સો ટેકનિક જો તમને આમ ખબર પડી જાય ને તો આવા દાખલા તમને ઇઝીલી આવડી જાય બરાબર છે ચલો નેક્સ્ટ અંશે કે ઉપર જઈશું આપણે નીચેના પૈકી કયો સમૂહ આઈસો ઇલેક્ટ્રિક નથી આઈસો ઇલેક્ટ્રિક એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન આપણને ખબર જ છે આઈસો ઇલેક્ટ્રિકનો અર્થ થાય ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન પણ આપણે નથી પૂછો છે તો ચલો ચેક કરો ઇલેક્ટ્રોન બરાબર ચલો આમાં જો બોરોનનો પાંચ બોરોનનો પરમાણુ ક્રમાંક પાંચ પરમાણુ ક્રમાંક આવડવા જોઈએ હા હા ઓક્સિજનનો આઠ આઠતાલીસ ચોવીસ ચોવીસ ને પાંચ ઓગણત્રીસ ઓગણત્રીસ ને માઇનસ ત્રણ એટલે ત્રણ મેળવ્યા એટલે બત્રીસ એટલે આમાં બત્રીસ ઇલેક્ટ્રોન છે જો ચલો નાઇટ્રોજનનો સાત ઓક્સિજનનો આઠ એવા ત્રણ એટલે આઠ ટાલી ચોવીસ ચોવીસ ને સાત એકત્રીસ માઇનસ વન એટલે એક મેળવ્યો એટલે આમાં પણ બત્રીસ ઇલેક્ટ્રોન ચલો કાર્બનનો છ ઓક્સિજનનો આઠ આઠ ટાલી ચોવીસ ચોવીસ ને છત્રીસ ત્રીસ માઇનસ છ એટલે બે મેળવ્યો એટલે બત્રીસ એટલે આ બધામાં જો બત્રીસ ઇલેક્ટ્રોન છે સરખા છે એટલે આઈસો ઈલેક્ટ્રિક છે આપણે નથી ખોદવાનો છે જો એટલે આ જવાબ નહીં આવે તો આઈસો ઇલેક્ટ્રિક છે બધામાં ઇલેક્ટ્રોનિક સંખ્યા બત્રીસ સરખી છે ચલો આમાં ચેક કરો સલ્ફરનો પરમાણુ ક્રમાંક સોળ ઓક્સિજનનો આઠ તાલીસ ચોવીસ સોળ ને ચોવીસ ચાલીસ ને માઇનસ ટુ એટલે બેતાલીસ ઓકે આમાં બેતાલીસ ઇલેક્ટ્રોન થાય ચલો કાર્બનનો છ ઓક્સિજનનો આઠ ટાલી ચોવીસ ચોવીસને ચોત્રીસ ત્રીસ ને બે બત્રીસ થાય ઓકે જુદા પૈડા જો જવાબ આજે આવશે કદાચ નાઇટ્રોજનનો સાત ઓક્સિજન આઠ ટાલી ચોવીસ ચોવીસને સાત એકત્રીસ ને આ બત્રીસ બરાબર એટલે આમાં બત્રીસ બત્રીસ છે ને આ બેતાલીસ છે એટલે બંને ઇલેક્ટ્રોની સંખ્યા બધામાં સરખી નથી જો આ ભલે બે સરખી હોય પણ આ સરખી નહીં મળે એટલે આઈસો ઇલેક્ટ્રિક સમૂહ નહીં કહેવાય એટલે આપણો જવાબ ભાગે આ જ આવશે છતાં પણ બીજા ચેક કરી શકો છો તમે કાર્બન છ નાઇટ્રોજન સાત છ ને સાત તેર ને માઇનસ વન એટલે ચૌદ નાઇટ્રોજન સાત દુ ચૌદ છોડું બાર બાર ને બે ચૌદ જો આ એસો બધામાં ચૌદ ઇલેક્ટ્રોન સરખા છે ચલો ફસ્ટ વરસનો પંદર ઓક્સિજનનો આઠ ચોક બત્રીસ ને પંદર સુડતાલીસ ને આ ત્રણ પચાસ સલ્ફરનો સોળ આઠ ચોક ને સોળ અડતાલીસ ને બે પચાસ જો સત્તર ઓક્સિજન ચારથામ બત્રીસ બત્રીસ ને સત્તર ઓગણપચાસ ને આ પચાસ જો આ બધામાં ઇલેક્ટ્રોનિક સંખ્યા સરખી પચાસ છે એટલે આપણો જવાબ બી આવશે આ રીતે સમ ઇલેક્ટ્રોનિક સમૂહ સમ ઇલેક્ટ્રોનિક સમૂહ છે તો આ પ્રશ્ન જાતે થશે ને તમારાથી ઓકે ચેક કરો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી ચલો કે ઓગણીસ ઓગણીસ માટે ગયા તો અઢાર પ્લસ વન એટલે એટલે આમાં અઢાર ઇલેક્ટ્રોન કેલ્શિયમનો વીસ પ્લસ ટુ એટલે અઢાર ઓકે કેન્ડિયમના એકવીસ પરમાણુક્રમ આવડવા જોઈએ હા એકવીસના પ્લસ થ્રી ત્રણ ગયા એટલે અઢાર ને ક્લોરીનના સત્તર સત્તર ને એક અઢાર એટલે બધામાં ઇલેક્ટ્રોનિક સંખ્યા સરખી છે લાજ સમ ઇલેક્ટ્રોનિક આવશે બાકીના તમે ચેક કરી શકો છો બરાબર છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી નહીં હશે હું એના આગળ જતો નથી તમે ચેક કરી લેજો બરાબર ચલો દસો આમ શીખ્યું જોઈ લઈએ આપણે કે એક ઘટકમાં અનુક્રમે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યૂટ્રોનની સંખ્યા અઢાર પંદર અને સોળ છે તો તેની સંજ્ઞા દર્શાવો બરાબર ચલો એક ઘટક લઈ લઈએ કે જેમાં ઇલેક્ટ્રોન પ્રોટોન ને ની સંખ્યા અઢાર ને સોળ છે ચલો પ્રોટોન પંદર છે પહેલાં આપણે વિચારીએ પ્રોટોન પંદર છે હવે પ્રોટોન પંદર હોય તો જેટલા પ્રોટોન એટલો પરમાણુ ક્રમાંક આવે એટલે એનો પરમાણુ ક્રમાંક પંદર છે ઓકે ચલો હવે જેટલા પ્રોટોન એટલો પરમાણુ ક્રમાંક આવે આપણને ખબર એટલે પરમાણુ ક્રમાંક પંદર છે ચલો ઇલેક્ટ્રોન અઢાર છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા તમે જોશો વધારે છે એટલે એ આયન હશે પંદર કરતાં ત્રણ વધારે એટલે માઇનસ થ્રી આયન હશે એટલે આપણો આપેલો ઘટક માઇનસ થ્રી આયન હશે ઇલેક્ટ્રોન અઢાર છે એટલે માઇનસ થ્રી આયન અને પંદર પરમાણુ ક્રમાંક એટલે આપણને ખબર ફોસ્ફરસ હશે એટલે પી ચલો હવે ન્યૂટ્રોનની સંખ્યા સોળ છે ન્યૂટ્રોનની સંખ્યા સોળ છે તો આપણને ખબર પ્રોટોન વત્તા ન્યૂટ્રોન બરાબર પંદર વત્તા સોળ બરાબર એકત્રીસ તો આ આપણો થાય દર ક્રમાંક એ બરાબર ને તો આ એકત્રીસ એટલે પહેલો ઓપ્શન આપણો આવશે એટલે પહેલી સંજ્ઞા આવશે તો એવી સંજ્ઞા છે તમે જોશો આ ત્રણ છે હવે શું કહ્યું કે પ્રોટોનની સંખ્યામાં ત્રણ નો વધારો ચલો પ્રોટોનની સંખ્યા ત્રણ વધવાની એટલે પ્રોટોન થવાના સંખ્યામાં છ નો વધારો છ નો વધારો એટલે ન્યુટ્રોનની સંખ્યા થવાની બાવીસ તો સ્પીસીસની સંજ્ઞા દર્શાવો તો એ હોદિ કાઢીએ પહેલા ચલો પ્રોટોન અઢાર છે પ્રોટોન અઢાર છે અઢાર એટલે આર્ગોન બરાબર એટલે પરમાણુ ક્રમાંક અઢાર થવાનો એટલે આર્ગોન ચલો નો બાવીસ છે ન્યુટ્રોન બાવીસ છે પ્રોટોન વધતા ન્યુટ્રોન એટલે અઢાર વધતા બાવીસ એટલે ચાલીસ એટલે આ ચાલીસ આવશે બરાબર છે તો કયો આવશે આવશે એટલે આપણો જવાબ આવે આ રીતે આપણે શોધી કાઢી શકાય ફરીથી હું એકવાર રિપીટ કરી લઉં છું

એ તમારા આવ્યો ચાલીસ એટલે અડાને ચાલીસ એટલે આવે તો આવા પ્રશ્ન તમને ખાસ પૂછી શકાતા હોય છે બરાબર નીટમાં તો આજે આપણે સમસ્થાનિક સંભારિક આઇસોથોન્સ બરાબર સમ ઇલેક્ટ્રોનિયા આઇસોટોફ તો આના પર આધારિત અને કેટલા પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોનની સંખ્યા પર શોધવા પર આધારિત કેટલા કેમ શીખવું જોઈએ હજુ બીજા ટોપિક જોતા જઈશું બરાબર જે જે થોડાક આમાં ફેરવી ફેરવીને પૂછે તેવા એમ સીક્યુ જોઈશું અને બેઠા જે પૂછાય આપણે તો ટેક્સ્ટબુકમાં આપણે જોઈ જ ગયા છે બોર્ડમાં આપણે શીખી જ ગયા છે બરાબર છે એટલે હવે આપણે એમ શીખ્યું ખાસ કરીશું બીજી એક વાત તમારા માટે નીટના એક નવા સાહેબ લેવામાં આવેલા છે બરાબર જે તમને સ્પેશિયલ નીટ કરાવશે બરાબર અને સાથે સાથે અગિયારમાનો બે ચેપ્ટર પણ ચલાવશે હવે એ નીટનું ચેપ્ટર જે તમારું ચાલુ કરશે પહેલું ચેપ્ટર વિમલ બરાબર તો એ નીટ માટે તમારું ચાલુ કરશે અને હું મારા જેટલા પણ મેં ચલાવેલા ચેપ્ટર એનો નીટ હું કરાવીશ બરાબર છે અને આવા એમસીક્યુની આપણે જમ્પ અને તેમ વધારે પ્રેક્ટિસ કરીશું એટલે વધારે મજા આવશે ઓકે તો આજના માટે આટલું થેન્ક યુ